गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, रसायन विज्ञान केमिस्ट्री ना क्लास में आप सौ मित्रों स्वागत है। तमारा माटे हूँ अने मारा माटे तमे बधा अजाण्या छो, परंतु आपणे रसायन विज्ञान ना बंधन थी एकबीजा साथे जोड़ायेला छे। जे लोग आपणी पारडीनी स्कूल ना छे, अतुल विद्या मंदिर ना, એ લોકો બધા મને ઓળખે છે, પણ બાકી બધા માટે હું નવો છું। મારું નામ છે યતિન સર, અને વર્ષોથી કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાન ભણાવું છું, અને તમારી સાથે પણ કેમિસ્ટ્રી ભણાવવાની મજા આવશે, અને ચોક્કસ જ કેમિસ્ટ્રીનો આનંદ તમે લેજો। કોઈપણ વિષયને આપણે સરળ બનાવવું હોય તો એ વિષયમાં આપણે ઇન્ટરેસ્ટ લેવો પડે, જો ઇન્ટરેસ્ટ લેશો તો આપણું કામ અડધું સરળ થઈ જશે। દરેક વસ્તુ સહેલી છે, દરેક વસ્તુને આવડી શકે। હા, આપણે એવું નથી કે આ પહેલી વાર તમે બધા કેમિસ્ટ્રી ભણવાના છો, બરાબર। વર્ષોથી કેમિસ્ટ્રી વિષયમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી ગયા છે, તેઓના ખૂબ જ સરસ માર્ક આવ્યા છે, એટલે તમારા માર્ક પણ આવવાના છે એમ સમજવાનું। આપ સૌ જુદી જુદી શાળાઓમાંથી આવો છો, અને 10મા ધોરણમાં આપના ખૂબ જ સારા માર્ક આવ્યા હશે, દરેકને તમને સૌને અભિનંદન, અને સતત આપણે કામ કરતા રહેવાનું છે। 11મું ધોરણ એટલે મોજ મજા મસ્તી કરી અને આવતી વર્ષે વાંચી લઈશું એવું જો આપણે વિચારશું તો એ તકલીફ પડશે તમને। 11મું ધોરણ એ 12મા ધોરણનો પાયો છે, જેટલો 11માનું આપણે વધુ સમજીશું એટલું આવતી વર્ષે તમારું કામ સરળ થશે, કેમ કે આ કંઈક ભણવાનું એકદમ સહેલું છે નહીં। તો એક શ્રદ્ધા, વિશ્વાસ અને સતત મહેનત કરવાની તીવ્ર ઝંખના સાથે જો તમે કામ કરશો તો ચોક્કસ જ સફળ થશો જ। મારી સાથે વિશાલ સર પણ આપણને કેમિસ્ટ્રી તમને ભણાવશે। અહીંયા આગળ હું વિડીયો દ્વારા આ આપને જ્યાં સુધી આપણી સ્કૂલ શરૂ ન થાય ત્યાં સુધી વિડીયો દ્વારા આ લેક્ચર મોકલીશ, અને સાથે સાથે નોટ પણ મોકલીશ। તો નોટમાં જે કંઈક તમારા ગ્રુપ પર જે માહિતી આવે એ સતત નોંધ કરતા રહેજો। આપણે આજે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, એ આપણું પહેલું પ્રકરણ છે, એની કેટલીક વાતો આપણે કરીશું। બેઝિક રસાયણ વિજ્ઞાનમાં શું આવે એની વાતો આપણે કરીશું, બરાબર। એ પહેલાં એકાદ બે આપણે સામાન્ય વાતો કરીશું કે કોઈ પણ કામમાં આપણે સફળ થવું હોય તો એ કામ જો આપણે સતત કરતા રહીએ તો ચોક્કસ જ એમાં સફળતા મળે। એક સરસ મજાની નાની વાર્તા હું તમને આજે કહું છું કે એક જૂના જમાનાની વાર્તા છે, એક રાજાની વાર્તા છે। રાજા એ જમાનામાં મનોરંજન માટે આજની જેમ ટીવી કે મોબાઈલ કે રેડિયો કે લેપટોપ કે પિક્ચર કે એવું બધું હતું નહીં। કેટલાક કલાકાર માણસો પોતાની જે કલા હોય તે આજુબાજુના ગામોમાં જઈને વ્યક્ત બધાને બતાવતા અને લોકોનું મનોરંજન કરતા હતા। આવી એક ટુકડી એક રાજાના ગામની અંદર આવે છે, રાજાને વિનંતી કરે છે કે તમે મને મારી કલા બતાવવાની તક આપો, બરાબર। તો બીજે દિવસે રાજા ગામમાં સંદેશો મોકલે છે કે ભાઈ આજે રાત્રે બધા અહીંયા ભેગા થવાનું છે, તમે બધા આવી ગયા છો, અને આ ભાઈ આ ગામથી આવ્યા છે તો એ તમને જુદા જુદા મનોરંજનના ખેલ બતાવશે। તો રાત્રિ સાંજે બધા ભેગા થાય છે,
પેલા ભાઈ ખૂબ જ એક્સપર્ટ હતા અને જાત જાતના ખેલ બતાવ્યા છે. દોરડા ઉપર ચાલીને, લાકડી ઉપર, માથા ઉપર લાકડી મૂકીને કોન્સન્ટ્રેટ કરે ને, સડકથી રિંગમાંથી બહાર નીકળી જાય, આવા જાત જાતના ખેલ બતાવ્યા છે. અને છેલ્લે લોકોને આ રીતે બહુ મનોરંજન કરે છે, લોકો બહુ ખુશ થઈ જાય છે. અને છેલ્લે એક ખેલ એવો બતાવે છે કે આપણે તમે બધાને ખબર છે કે રાજાનું સ્થાન આમ બહુ ઊંચાઈ ઉપર હોય, આમ બરાબર બંને બાજુથી આમ દાદર હોય અને ઉપરથી એક ચડવાનું હોય અને રાજા પોતાની રાણી સાથે સિંહાસન ઉપર બેઠા હોય. હવે આ ભાઈ જે છે એ પોતાની સાથે એક બહુ મોટી વજનદાર ભેંસ લઈને આવ્યા હતા. તો એ ભેંસ પાસે જાય છે અને પોતાના બંને હાથથી ભેંસના આગળ પાછળના બંને પગો પકડીને, ભેંસ લગભગ બહુ વજનદાર હોય છે, એ વજનદાર ભેંસ બધાએ જોઈ છે એટલે કેટલું વજન હોય કહેવાની જરૂર નથી, પણ એ વજનદાર ભેંસને ઉચકીને પોતાના ખભા ઉપર આમ રાખીને રાજા જ્યાં બેઠા હતા ત્યાં ઉપર દાદર પર સડસડાટ જતો રહે છે. રાજા ની સાથે એની રાણી બેઠી હોય છે અને ત્યાં જ એ બંનેને ભેંસની સાથે જ આમ વાંકા વળીને નમસ્તે કરે અને બીજા દાદર ઉપરથી ઉતરી પડે છે. રાજા બહુ ખુશ થઈ જાય છે કે આટલી મોટી ભેંસને ઉચકવી અને એક દાદર ઉપરથી ચડીને આવી રીતે સરસડાટ આવવો એ બહુ મુશ્કેલ કામ છે. તો રાણીને કહે છે અને એ કલાકારની બહુ પ્રશંસા કરે છે. તો રાણી એ રાજાને એમ કહે છે કે રાજા ભાઈ આવી વાતો, આ ભેંસ ઉચકવી એમાં શું દાણ મારવાનું, બહુ સાદી વાત છે, આ તો હું કોઈ પણ કરી શકે એમ કહેવાય. રાજા ગુસ્સે થાય છે કે ભાઈ તું આ કલાકારની પ્રશંસા કરવાને બદલે એમ કહે છે કે આ આ બહુ સામાન્ય કામ હતું અને આ કોઈ પણ કરી શકે, તો એક કામ કર ને તું આ ભેંસને ઉચકી બતાવ. તો રાણી એમ કહે છે કે ભાઈ મને થોડો સમય આપો. અને બીજે દિવસે રાણી પોતાના નોકરને બોલાવે છે અને કહે છે કે ભાઈ તો જા ગામમાં જઈને શોધી કાઢ કે કોઈ જગ્યા ઉપર ભેંસનું નાનું બચ્ચુંનો જન્મ થયો છે કે નહીં. તો એ જાય છે અને એક નાનું બચ્ચું જન્મેલું હોય એને લઈ આવે છે. હવે રાણી એ ભેંસના બચ્ચાને, હવે તમે સમજી શકો કે નાનું ભેંસનું બચ્ચું હોય અને ઊંચકવું હોય તો સહેલાઈથી ઉછી શકે, કોઈ પણ ઉચકી શકે, નાનું બાળક પણ ઉચકી શકે. તો એ રાણી એ ભેંસના બચ્ચાને ઉચકી નાખે છે પેલા માણસની જેમ જ અને દાદર ઉપર આમ ચડી જાય છે અને ફરી પાછી ભેંસના બચ્ચા સાથે ઉતરી પડે છે. બરાબર. હવે આ રીતે રાણી શું કરે છે કે રોજ ભેંસના બચ્ચાને ઉચકે છે. બરાબર. હવે આજે ભેંસનું બચ્ચું ઉચક્યું હોય, હવે કાલે જો એકદમ મોટી ભેંસ તો ન થઈ જાય, એટલે ધીરે 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 ભેંસનું બચ્ચું મોટું થતું જાય છે. બરાબર. થોડું થોડું મોટું થાય, રાણી રોજ પ્રેક્ટિસ કરે એટલે એક દિવસે એમ કરતાં કરતાં એ આખું ભેંસનું મોટી ભેંસ બની જાય છે. અને રાણી રોજ પ્રેક્ટિસ કરતી હતી, થોડું થોડું ભેંસ વધતું હતું એટલે થોડું ઉચકવાનું હોય તો કોઈ તકલીફ ના પડે. તો આ જે વાર્તા છે અહીં આગળ પૂરી થાય છે. હવે આ વાર્તાનો કહેવાનો અર્થ શું છે તે ખ્યાલ આવ્યો તમને બધાને, કે આપણું આ 11th અને 12th જે કેમિસ્ટ્રીની બુક છે અને આવો એક બીજો પણ ભાગ છે, તો આ બુક છે એ તમારે ભેંસ છે એમ સમજવાનું. અને જો તમે આ ભેંસને છેલ્લે દિવસે ઉચકવા જશો તો એ ભેંસ તમને ગભરાવી પડશે અને ચોક્કસ જ તમને તકલીફ પડશે. બરાબર. હવે આ ભેંસના આ જે એક એક પાના છે એ ભેંસનું બચ્ચું છે એમ સમજજો તમે. હવે એક પાનું વાંચો, બીજું વાંચો, ત્રીજું વાંચો, એમ રોજ એક એક વાંચશો તો જેમ ભેંસનું બચ્ચું થોડું થોડું મોટું થતું હતું તેમ તમને પણ થોડી થોડી વસ્તુ યાદ રહેતી જશે અને એક દિવસ તમે પણ આખી ભેંસને સરળતાથી ઉચકતા
થઈ શકશો. બરાબર, તો આ એક સીધી સાદી વાર્તા છે અને ચોક્કસ જ તમને એ બહુ મોટો મેસેજ આપે છે કે કોઈ પણ કામ આપણે સતત કરીએ તો ચોક્કસ જ એ કામ આપણે સફળ કરી શકીએ. બરાબર, બીજું કે ભગવાને આપણને દરેકને એક સરખી ઉર્જા આપી છે, આપણે એનો વધતો ઓછો ઉપયોગ કરીએ છીએ. બરાબર, હવે કોઈ માણસને ખાવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય, રમવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય, ફરવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય, તો એની જે ઉર્જા છે તે એમાં જતી રહે છે. અને જેને ભણવામાં ઇન્ટરેસ્ટ છે, રોજ કામ વાંચવા લખવામાં ઇન્ટરેસ્ટ છે, તો એ પોતાની શક્તિ બધી એમાં વાપરશે તો એ ચોક્કસ સારા માર્ગ લાવશે. એટલે આપણી પાસે શક્તિઓ સરખી છે, પણ આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ હા, એના ઉપર આપણો સફળતાનો આધાર રહેવાનો છે. તમે એક બીજી એક આજે પહેલો દિવસ છે એટલે રસાયણ વિજ્ઞાનની થોડી વાતો કરવાને બદલે બીજી કંઈક વાતો પહેલાં આપણે કરીશું. તો તમને બધાને અકબર અને બિરબલનું નામ બધાને ખબર છે. તો અકબરના દરબારમાં 7 રત્નો હતા, બિરબલ એમાંનો એક રત્ન હતો. ખૂબ જ ચતુર, બુદ્ધિશાળી અને હાજર જવાબી અને એક મજાકિયા માણસ તરીકે બિરબલ આખા એરિયામાં પ્રખ્યાત થઈ ગયો હતો. કોઈ પણ વસ્તુનો ઉકેલ એની પાસે હોય છે. બિરબલનું ઓરિજિનલ નામ મહેશ દાસ હતું, ખ્યાલ હશે બધાને. તો બિરબલનું નામ આજુબાજુના વિસ્તારમાં અને બીજા રાજ્યોમાં પણ એક જાણીતું થઈ જાય છે. તમે ટીવી પર હમણાં તેનાલીરામા નામની સિરિયલ જોતા હશો, તો તેનાલીરામ એ સાઉથમાં એક બિરબલને જો ચતુર માણસ, વિદ્વાન માણસ તરીકે પ્રખ્યાત થયો હતો, એવી રીતે આ બિરબલ આ બાજુ નોર્થ ઇન્ડિયામાં એક પ્રખ્યાત થયો હતો. તો એ અકબરના રાજ દરબારમાં એક માણસ બહારગામથી આવે છે અને એ માણસ જાત જાતની ભાષા બોલે, ઘડીકમાં અંગ્રેજી બોલે, ઘડીકમાં હિન્દી બોલે, સંસ્કૃત બોલે, મલયાલમ ભાષા બોલે, તેલુગુ ભાષા બોલે, આવી રીતે બહુ બધી ભાષાઓ પર એનું જબરજસ્ત પ્રભુત્વ અને ગમે ત્યારે અટક્યા વગર આ બધી ભાષાઓ સડસડાટ બોલી જાય. અને રાજાને એમ કહે છે કે હવે રાજા, તમારા જે 7 નવરત્નો છે એ નવરત્નોની પરીક્ષા લેવા માટે હું અહીંયા આગળ આવ્યો છું. મેં ઘણું બધું સાંભળ્યું છે કે તમારા રત્નો બહુ હોશિયાર છે અને એને એમની મારે પરીક્ષા લેવી છે. તો એ કહે છે કે ભાઈ, રાજા કહે કે કાલે આપણે સભા બોલાવીએ, બધા રાજ દરબારને બોલાવીએ, ગામના લોકોને પણ બોલાવીએ અને બધાની વચમાં તમારે જે પૂછવું હોય તે પૂછજો. પેલો ભાઈ કહે કે સારી વાત છે, પણ રાજા એ પહેલાં તમારે મારે એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. શું પ્રશ્ન છે? તો રાજા એમ કહે છે, ભાઈ આવેલા છે, એમ કહે છે કે હું આ ઘણી બધી ભાષાઓ બોલ્યો, તમારે મને સવારે જવાબ આપવાનો કે મારી માતૃભાષા કઈ છે. રાજા કહે ઓકે, જવાબ મળી જશે તમારો. હવે બિરબલને બોલાવ્યો છે અને રાજા એમ કહે છે કે ભાઈ આ માણસ આવી રીતે આવ્યો છે અને આ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તો એ બિરબલ કહે ઓકે, થઈ જશે. અને પેલા ભાઈને એમ કહે છે કે ભાઈ એક સરસ મજાની જગ્યાએ એમને ઉતારો આપ્યો હતો ત્યાં મૂકી આવ્યા છે કે ભાઈ અહીંયા તમે જમી કરીને સૂઈ જજો. હવે એ શિયાળાનો સમય હતો, એ વખતની વાત છે, બહુ ઠંડી પડતી હતી તે વખતે. તો બિરબલ પેલા ભાઈને સુવાડીને જાય છે, પછી મળસ કે 2-3 વાગે બિરબલ એ ભાઈના રૂમમાં પાછો જાય છે અને એના ઉપર એકદમ ઠંડુ પાણી નાખી દે છે. એક તો શિયાળો હતો અને ઠંડુ પાણી પડે છે એટલે પેલો માણસ એકદમ જાગી જાય છે અને ગુસ્સામાં ગમે તેમ ગાળો આપે છે અને બોલે છે. બિરબલ કહે કે ભાઈ સોરી, ભૂલ થઈ ગઈ, એમ કરીને માફી માંગીને જતો રહે છે. એટલે ભાઈ પાછા સૂઈ જાય છે. બરાબર, સવારે
રાજદરબાર ભરાય અને પેલા ભાઈ આવે છે બિરબલ ને એના બધા રાજાના જે રત્નો છે ટોડરમલ ને તાનસેન ને બધા એ બધા પણ આવેલા હોય છે. હવે પેલા ભાઈએ કીધું કે ભાઈ મારી માતૃભાષા કઈ છે તે પહેલાં જણાવો. તો બિરબલે કીધું કે ભાઈ તમારી માતૃભાષા આ છે. તો પેલા કહે કે ભાઈ કેવી રીતે તમને ખબર પડી કે હું તો આટલી બધી ભાષા ફટાફટ બોલું છું. તો બિરબલ કહે છે કે ભાઈ રાત્રે હું તમારા ઉપર પાણી નાખવા આવ્યો હતો ત્યારે તમે ગુસ્સામાં બોલ્યા હતા. તો કોઈ પણ માણસ ગુસ્સામાં જ્યારે પણ કોઈ રજૂઆત કરે તો એની માતૃભાષામાં જ બોલે. એટલે તમારી માતૃભાષા મને ખબર પડી ગઈ કે આ જ છે. ચાલો હવે તમારે જે કંઈ પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. બરાબર. તો પેલા ભાઈ કહે છે કે કંઈક અડધો કલાક સુધી જાત જાતની ભાષાઓમાં બધું બોલી જાય છે. હા, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત બધી તમને કીધું ને બહુ બધી ભાષા જાણતો હતો એ બધી ભાષામાં બોલી જાય છે. અને હવે પછી એમ કહે છે રાજાને કે હવે હું જે કંઈક આ બધું બોલી ગયો એ તમારા બધા જે નવરત્નો છે એને કહેવાનું કે હવે તમે પણ આ બધું બોલી જાઓ. જો એ બોલી જશે તો હું માનીશ કે તમારા રત્નો ખરેખર હોશિયાર માણસો છે. તો રાજા કહે ઓકે. બિરબલને કહે છે કે ભાઈ બિરબલ તો આ જે ભાઈ બોલ્યો છે તે બોલી જા. તો બિરબલ આપણે પહેલાં જ કીધું કે બહુ ચતુર અને બુદ્ધિશાળી હતો અને બિરબલને ખબર હતું જ કે આવું કંઈક થવાનું જ છે. બરાબર. એટલે ધ્યાનથી બધું સાંભળતો જ હતો. તો જે પેલા ભાઈ બોલેલા એ બધું જ બિરબલ ફટફટફટ બોલી ગયો. પેલા ભાઈને આશ્ચર્ય થયું કે આટલી બધી ભાષા હું એક જ વાર બોલ્યો ને આ માણસને યાદ રહી ગયો. પછી ચલો કંઈ વાંધો નહીં, હવે બીજાને તમે કહો. તો બીજાને કહે છે, ટોડરમલને કહે છે, બરાબર, વહીવટી અધિકારી હતો તમને ખ્યાલ હશે, એ પણ બોલી જાય છે. તાનસેનને કહે છે, સંગીતકાર હતા, ગવૈયા હતા અને સંગીતકાર હતા, તાનસેન પણ બધું બોલી જાય. એવી રીતે બિરબલના જે રાજાના નવે નવ રત્નો હતા એ બધી જ પેલા ભાઈની વાતો એક પછી એક બોલી જાય છે. હવે મિત્રો તમને એમ થાય કે આ બધું કેવી રીતે બન્યું? હા, તો બહુ સરળ છે કે બિરબલ એ બહુ બુદ્ધિશાળી હતો. કોઈ પણ વાત એને તમે કહો એક જ વારે સાંભળે એટલે એને યાદ રહી જતો હતો. એટલે પેલા ભાઈએ જે કીધું એને ખબર હતી એટલે ધ્યાનથી સાંભળતો હતો અને બધું યાદ રહી ગયું અને ફટાફટે બોલી ગયો. આ ટોડરમલ એ જરા એટલો બધો બિરબલ જેવો નહીં હતો પણ એને કોઈ બે વાર કહે એટલે બધી વાત યાદ રહી જાય. તાનસેનને ત્રણ વાર કહે તો બધું યાદ રહી જાય. એટલે પેલા જે વારાફરતી આ બધા બોલે છે એટલે એકની એક વાતો વારે ઘડીએ રિપીટ થાય છે અને બધા જ માણસો આ રીતે બોલી જાય છે. બરાબર. તો મિત્રો આપણે તમે બધા પણ આ બધા સ્કૂલના રત્નો જ છે. તમારામાં ઘણા બધા બાળકો એવા છે કે જેને આપણે સમજાવશું તો એક વારમાં યાદ રહી જશે. ઘણા બધા એવા હશે કે કદાચ પહેલી વાર નહીં સમજ પડે, બે વાર, ત્રણ વાર. તો આ વાર્તા કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈક વસ્તુને તમે ધ્યાનથી સાંભળશો તો ઇન્ટરેસ્ટથી સાંભળશો અને ભણવાની ધગશ સાથે આપણે સાંભળીશું તો પહેલી વારમાં જ બધી વાતો સમજ પડી જવાની. ધારો કે નહીં સમજ પડશે તો આપણે કોઈ બીજી વાર સમજાવશો, ત્રીજી વાર સમજાવશો એટલે તમે પણ વારે ઘડીએ રિપીટેશન કરશો, પાછું તમે વાંચશો, ઘરે લખશો, આ બધું કરશો એટલે તમને પણ બધું યાદ રહી જશે. બરાબર. એટલે કહેવાનો અર્થ છે કે આપણી યાદશક્તિ બધાની કદાચ જરા તરા અંતર હોય પણ જો તમે વારે ઘડીએ આવી રીતે પ્રયત્ન કરશો તો તમને પણ બધું યાદ રહી જવાનું છે. બરાબર. એટલે આ બે જે વાર્તાઓ છે એ કહેવાનો મતલબ એ છે કે આપણે સતત થોડું થોડું કામ કરતા જઈશું તો છેલ્લે આપણને કોઈ તકલીફ પડવાની નથી પણ લાસ્ટ મિનિટે બધું કરવા બેસો તો આ અહીંયા એટલા બધા પ્રશ્નો આવશે કે જો એવું કરવા જશો તો તમારું કામ થવાનું જ નથી. અને એક એક પ્રકરણ બીજા સાથે સંકળાયેલો છે. બરાબર. પહેલાં પ્રકરણમાં ભણીશું તો એનો બીજા, ત્રીજા, ચોથા એવી રીતે આગળ ને આગળ ઉપયોગ આવવાનો જ છે. તો આ થઈ કેટલીક સામાન્ય વાતો. હવે આપણે આજે રસાયણ વિજ્ઞાન અંગ્રેજીમાં એને આપણે કેમેસ્ટ્રીના નામે ઓળખીએ છીએ. તો રસાયણ વિજ્ઞાન આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. બરાબર. ડગલે ને પગલે
આ રસાયણ વિજ્ઞાન આપણા જીવનમાં ઉપયોગી છે, બરાબર. અને એને કારણે આપણું જીવન થોડું સરળ પણ બન્યું છે અને આયુષ્ય પણ બધાનું વધ્યું છે. કારણ કે આપણે જે બધી દવાઓ લઈએ છીએ એ બધી દવાઓ રસાયણમાંથી બનેલી છે. બરાબર, તમે બધાએ નામ સાંભળ્યું હશે, પેરાસિટામોલ, બરાબર, ક્રોસિન, એનાસિન, આ બધી જે માથું દુખે એની જે દવાઓ છે એને આપણી રસાયણની ભાષામાં પેરાસિટામોલ કહેવામાં આવે. આ શરીરનો દુખાવો દૂર કરવા માટે ઉપયોગી છે. પછી આપણે બામ, કફ ને ખાંસી ને શરદી એવું થાય ત્યારે બામ લગાવે છે, તો બામ પણ એક પ્રકારનું રસાયણ છે, બરાબર. એન્ટીબાયોટિક ઔષધો કે મેલેરિયા માટેના ઔષધો કે બરાબર જાત જાતના ઔષધો જે આપણે લઈએ છીએ બધા જ રસાયણો છે. ત્યાર પછી જો આપણે સવારે ઉઠીએ ત્યારથી રસાયણ વિજ્ઞાન આપણે આગળ પાછળ ફરતું જ હોય છે, બરાબર. આપણે સાબુ, બરાબર, ડિટર્જન્ટનો ઉપયોગ કરશું, સાબુ ડિટર્જન્ટ પણ રસાયણ છે. પાણીનો આપણે ઉપયોગ કરશું તો પાણી પણ રસાયણ છે. પછી આપણે શેમ્પુ લગાવશું તો રસાયણ છે, બરાબર. પ્લાસ્ટિકના ડોલ, ડબ્બા, આ જે કંઈક બધું આપણે બાથરૂમમાં હોય છે એ રસાયણ વિજ્ઞાન છે, બરાબર. પછી આપણે હેર ઓઇલ લગાવીએ છીએ માથામાં, બરાબર, તો એ પણ એક પ્રકારનું રસાયણ છે, ફેટી એસિડ્સ છે, બરાબર, કાર્બનિક રસાયણમાં ભણવામાં આવશે, બરાબર. ત્યાર પછી કપડાં આપણે જે પહેરીએ છીએ, નાયલોન, ટેરલિન, બરાબર, કોટનના કપડાઓ છે, સિલ્ક, વુલન છે, આ બધા કપડાઓ કુદરતી રીતે પણ મળે છે, બરાબર. કોટન, સિલ્ક અને વુલન, કોટન એટલે આપણે કપાસમાંથી, સિલ્ક એટલે રેશમ અને વુલન એટલે ઊન, તો આ બધા જે કપડાઓ છે એ બધા કુદરતી રીતે મળે છે અને કૃત્રિમ રીતે પણ આપણે એને મેળવી શકાય છે. તો દરેક કપડાઓ આપણા રસાયણ વિજ્ઞાનમાંથી બને છે, બરાબર. ત્યાર પછી આપણે બૂટ, ચપ્પલ કરીએ છીએ તો લેધર, ચામડું જે છે એ પણ રસાયણમાંથી બનેલું છે, એની દોરી જે છે એ રસાયણમાંથી બને છે. બૂટને આપણે પોલિશ કરવું હોય તો જે પોલિશ લગાવે છે પણ રસાયણ છે. બેલ્ટ આપણે લગાવીએ તો એ પણ રસાયણ છે. ચશ્મા કે એના કાચ એ પણ રસાયણ વિજ્ઞાન છે. ચશ્માની ફ્રેમ છે એ પણ આપણી રસાયણ વિજ્ઞાન છે. તો ચશ્મા, કાચ, ફ્રેમ આ બધા જ રસાયણ છે. ત્યાર પછી આપણે ગરણાઓ પહેરીએ છીએ, સોના ચાંદીના ગરણાઓ છે તો એ રસાયણ છે, બરાબર. વાસણો છે સ્ટેનલેસ સ્ટીલ ને બધા, બરાબર. પછી આપણા જે ચીનાઈ માટીના બધા વાસણો છે, સિરામિક્સ, બરાબર, એ છે, આ બધા જ, બરાબર, મેલેમાઇનના વાસણો છે, આ બધું જ રસાયણ વિજ્ઞાન છે. પછી આપણે કપડાં ઉપર જે રંગ કામ કરીએ છીએ તો રંગ એ રસાયણ છે. આપણી જે આપણું સ્કૂલનું જે ટ્રસ્ટ છે અતુલ કંપની, અતુલ કંપની રંગ અને રસાયણ માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે, બરાબર, રંગ અને રસાયણ, બરાબર. પછી ઔષધો અતુલમાં બને છે. પછી જંતુનાશકો, બરાબર, જેમાં આપણે એને અંગ્રેજીમાં કહ્યું તો ઇન્સેક્ટિસાઇડ્સ, પેસ્ટિસાઇડ્સ, હર્બિસાઇડ્સ, આ બધા જ પદાર્થો રસાયણો છે. રાસાયણિક ખાતરો, ફર્ટિલાઇઝર જે આપણે વાપરીએ છીએ એ રસાયણો છે, બરાબર. તો ટૂંકમાં કોઈ પણ વસ્તુ, બરાબર, આપણે કોઈ ધારો કે ખાદ્ય પદાર્થોની વાત કરીએ તો ખાદ્ય પદાર્થોમાં જે રંગો આવે છે રસાયણો છે, બરાબર. આઈસ્ક્રીમની અંદર જે કંઈક અલગ અલગ ફ્લેવર આપણે જોઈએ છીએ એ રસાયણો છે, બરાબર. ખાંડ એમાં નાખવામાં આવે છે, સેકેરિન નાખવામાં આવે છે, મીઠાશ ઉત્પન્ન કરવામાં આવે છે, મીઠું નાખવામાં આવે છે, તો આ બધા જ રસાયણો છે, બરાબર. કોલ્ડ ડ્રિંક્સ એ રસાયણ છે, થમ્સઅપ, કોકાકોલા આ બધું તમે પીવો રસાયણો છે, બરાબર. એમાં જે કાર્બન ડાયોક્સાઇડ આપણે બોટલ ખોલીએ તો ગેસ નીકળે છે તો કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે ટૂંકમાં એવી કોઈ જગ્યા આપણે છે નહીં કે જ્યાં રસાયણનો ઉપયોગ થતો ન હોય, બરાબર. બીજું, રસાયણ વિજ્ઞાન જે રીતે રચનાત્મક કાર્ય કરે છે,
રચનાત્મક એનો ઉપયોગ છે, એટલે કે કન્સ્ટ્રક્ટિવ, બરાબર. એવી રીતે એ સંહાર કરવા માટે પણ એટલું જ જાણીતું છે, બરાબર. આપણે જે કેમિકલ વેપન્સ, રાસાયણિક પેલા હથિયાર જે કહેવાય ને, બરાબર, બોમ્બ બનાવવામાં આવે છે તે, બરાબર, બીજા બધા જે કંઈક ટૂંકમાં આપણે ડાયનેમાઇટનો ઉપયોગ થાય છે, આ બધા જ વસ્તુઓ છે એ કેમિકલ છે. એટલે રસાયણ વિજ્ઞાન આપણે રચનાત્મક રીતે અને સૌહાર્દાત્મક રીતે બંને રીતે, કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ બંને રીતે ઉપયોગી છે. આપણા હાથમાં છે કે આપણે એને કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો આ બધું જે કંઈક વાતો કરી એ બધા જ રસાયણો વિશે આપણે અહીંયા આગળ આ બે વર્ષમાં ભણીશું. હવે જે આપણું રસાયણ વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર છે, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના, એટલે કે બેઝિક વસ્તુ આપણે અહીંયા આગળ ભણવાની છે. આપણે મકાનની અંદર પાયો આપણો મજબૂત હોય તો મકાન ગમે એવી પરિસ્થિતિમાં પણ મજબૂત રીતે રહી શકે, તેમ આ ચેપ્ટરમાં જે ભણશું એ બધું બેઝિક નોલેજ છે. એટલે પાયાની વાતો જો આપણે સમજ નહીં પડશે તો તકલીફ પડશે. તો અહીંયા આગળ એક રોલ્ડ હોફમેન નામના એક માણસનું વાક્ય છે કે ભાઈ, રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. એટલે ધારો કે H2 છે તો O2 સાથે પ્રક્રિયા કરે તો એમાંથી H2O બની જાય છે, H2CN2 સાથે પ્રક્રિયા કરે તો HCl બનાવે છે, H2 એ N2 સાથે પ્રક્રિયા કરે તો NH3 બનાવે. એટલે હાઇડ્રોજનનો અભ્યાસ આપણે એક અણુ પરમાણુ તરીકે કરીએ છીએ પણ એટલું એ સીમિત નથી, પણ એ ઘણા બધા રસાયણો બનાવવા માટે પણ એટલો જ ઉપયોગી છે, બરાબર. એટલે કે રસાયણ વિજ્ઞાન અણુઓને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. એટલે એક તત્વ કે અણુ કે પરમાણુમાંથી નવા નવા રસાયણો કે નવી નવી વસ્તુઓ બનાવવાનું છે એનું વિજ્ઞાન છે, બરાબર. અત્યારે આપણી પાસે 118 જેટલા તત્વો શોધાયેલા છે, પણ અહીંયા આગળ જૂની વાતો છે એટલે એમ કીધું કે રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે, બરાબર. એટલે ફક્ત આપણે અણુ પરમાણુ કે તત્વોનો અભ્યાસ કરીને બેસી નથી રહેવાનું, પણ એમાંથી બનતા જે અહીંયા તમને બતાવ્યું મેં કે મોટા મોટી સંખ્યામાં રસાયણો આપણે બનાવીએ છીએ, તો એ રસાયણોના અભ્યાસનો કેવી રીતે બનાવવાનું, એમની એના ગુણધર્મો શું છે, ઉપયોગો શું છે, આ બધી વસ્તુઓ ભણવાનું એક વિજ્ઞાન છે, બરાબર. હવે રસાયણ વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે, એમાં આપણે પહેલી જે આપણે મુખ્ય શાખાઓ જે ભણીશું એમાં અકાર્બનિક રસાયણ આવશે, પછી કાર્બનિક રસાયણ અને ભૌતિક રસાયણ, બરાબર. આ ભૌતિક રસાયણ આપણે ભણીએ, બરાબર. હવે આ રસાયણ વિજ્ઞાન આમ જોઈએ તો વિજ્ઞાનની એક શાખા છે, બરાબર. એમાં ભૌતિક વિજ્ઞાન આવશે, બરાબર, જીવ વિજ્ઞાન આવશે, બરાબર, ગણિત આવશે. તો આ બધી આ બધા વિષયો છે તે એકબીજા સાથે જોડાયેલા છે. અકાર્બનિક એટલે કાર્બન સિવાયના જે બાકીના બધા તત્વો છે એ બધાનો જે અભ્યાસ છે એને અકાર્બનિક રસાયણ કહેવામાં આવે, બરાબર. અંગ્રેજીમાં એને આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેશું, બરાબર. કાર્બનિક રસાયણ એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બરાબર. કાર્બનિક રસાયણમાં સામાન્ય રીતે જે બધા રસાયણો હોય છે એ કુદરતમાં મળતા હોય છે, પણ હવે આપણે રસાયણનો ઉપયોગ કરીને અસંખ્ય કાર્બનિક કુદરતી રસાયણોમાંથી બીજા પ્રક્રિયાઓ કરીને નવા રસાયણો બનાવ્યા છે, અને આને આપણે કહીશું ફિઝિકલ કેમિસ્ટ્રી. તો આ રીતે મુખ્ય ત્રણ શાખાઓ છે, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જેને આપણે અકાર્બનિક રસાયણ કહીશું, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ જેમાં ફક્ત કાર્બન અને એમાંથી બનતા સંયોજનોની વાત આવશે, અને ભૌતિક રસાયણ જ્યારે આ ભણશું ત્યારે તમને એમ થાય કે આપણે થોડું થોડું ફિઝિક પણ ભણીએ છીએ, ભૌતિક વિજ્ઞાન પણ ભણીએ છીએ. તો આ મુખ્ય ત્રણ રસાયણ વિજ્ઞાનની શાખાઓ છે, બરાબર. આપણે પહેલાં જ આના ઉપર એની બધી વાતો કરેલી છે. ભૂસ્તર વિજ્ઞાન એટલે જીઓલોજી એને કહેવામાં આવે,
પછી પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ પણ આવશે, જે આપણે બાયોલોજીનું એક શાખા છે, ઝૂઓલોજી એને આપણે કહીશું, બરાબર. પછી આ જીઓલોજી એ ભૂસ્તર એટલે જમીનની અંદર જે બધી વસ્તુઓ દટાયેલી હોય એના અભ્યાસ અંગેની વાતો છે. પછી વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ જે હોય એને બોટની કહેવામાં આવે, બરાબર. તો બોટની છે, ઝૂઓલોજી છે, બાયોલોજી છે, જીવવિજ્ઞાનની બધી શાખાઓ છે. પછી આપણે રસાયણ વિજ્ઞાનમાં ફેક્ટરીઓમાં બધી વસ્તુઓનું ઉત્પાદન થાય, બરાબર, એટલે આપણે પ્રક્રિયા કરવી પડે, બરાબર. તો આ બાજુ પ્રક્રિયકો હોય અને એમાંથી આપણે નિપજ બનાવતા, તો કોઈ પણ માણસ ફેક્ટરી ચલાવતો હોય તો એનો ઉદ્દેશ એમાંથી બધામાં વધારે ફાયદો મેળવવાનો હોય છે. હા, તો એ કેવી રીતે મેળવી શકાય તે એના ઉપર એટલે કે ઉત્પાદન ખર્ચ જોવો પડે. ઉત્પાદન ખર્ચ જેટલો ઓછો હોય એટલો આર્થિક રીતે પછી એમાંથી ફાયદો થઈ શકે. તો કોઈ પણ પ્રક્રિયાને આપણે એવી રીતે કરવી પડે કે જેથી ઓછા ખર્ચે વધુ નિપજ, ઓછા સમયમાં સારી ગુણવત્તાવાળી બને. તો આ બધાને લગતું જે વિજ્ઞાન હશે એને એનાલિટિકલ કેમિસ્ટ્રી કહેવામાં આવે, ANALYTI, બરાબર, જેમાં આપણે એ બધી ગણતરીઓ કરવાની હોય કે ભાઈ આટલો લીધો અને આટલો વપરાયો ને આટલું બન્યું, એમાંથી કેટલો ફાયદો થયો અને એની લગતી વાતો છે. પછી આપણો હા, તો આ બધી રસાયણ વિજ્ઞાનની વાતો છે બધી, બરાબર. રસાયણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનો વધારે પડતો આપણે ઉપયોગ કરીએ તો એ નુકસાન કરતા પણ હોય છે, બરાબર. એટલે રસાયણ વિજ્ઞાનનો જો આપણે મર્યાદિત રીતે સાચવીને ઉપયોગ કરશો તો આપણું જે પર્યાવરણ છે તે સારી રીતે રહી શકશે અને પ્રદૂષણ ઓછું ન થાય, પ્રદૂષણ ઓછું થાય અને એવી રીતે આપણે રસાયણોનું ઉત્પાદન કરવાનું છે. એટલે એન્વાયરમેન્ટ રિલેટેડ વાતો પણ આપણે ભણવામાં આવવાની છે, બરાબર. હવે આ રસાયણ વિજ્ઞાનમાં સૌથી મહત્ત્વનું છે રાસાયણિક સૂત્રો યાદ રાખવાનું પદાર્થના, અને જો સૂત્રોને બધું યાદ ન રહેશે તો તકલીફ પડશે. એટલે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ ક્લાસ હશે ત્યારે હું પહેલાં તમને સૂત્રો કેવી રીતે બનાવવાનું તેનું સમજ આપીશ, અને પછી એ સૂત્ર તૈયાર થઈ જાય તમારા બધાના પછી એનો મારે ઘડીએ ઉપયોગ એવા જ કરવાનો છે, બરાબર. જો સૂત્રને આપણે ઓળખશું નહીં તો આપણને પ્રક્રિયાઓને બધું આવડશે નહીં, અને એક ડર તમારે રાખવાનો નહીં કે ભાઈ આ સમીકરણ છે તો મને કેવી રીતે આવડશે, બરાબર. રસાયણ વિજ્ઞાન ભણવા બેઠા એટલે વારે ઘડીએ સમીકરણો ને સૂત્રોને બધું આવવાનું જ છે, હા. એટલે એ આપણે માનસિક રીતે તૈયારી રાખીને સૂત્રોને બધું તૈયાર કરી દેવાનું. તો પહેલાં હું તમને એ સમજાવીશ અને એ સૂત્ર કેવી રીતે બનાવવાનું, અને પછી આપણે આગળ ધીરે ધીરે વધીશું, બરાબર. ચાલો, આટલી વાતો તમને બધાને ગમી હશે અને વારંવાર સાંભળજો, અને હું તમને કાલે થોડીક નોટમાં સૂત્ર કેવી રીતે બનાવવાનું, ધનાયન ઋણાયનો અને સૂત્ર બનાવવાનું એ થોડોક તમને લખીને આપીશ, અને એ પ્રમાણે તમે પ્રયત્ન કરજો. અને નેક્સ્ટ ટાઈમ હું તમને પણ સમજાવીશ કે કેવી રીતે સૂત્રને બધું બનાવવાનું, સમીકરણો કેવી રીતે લખવાના અને બેલેન્સ કેવી રીતે કરવાના, એ બધી વાતોથી આપણે આપણી શરૂઆત કરીશું.